નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીનાદાન દરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં જે ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ જેનું નામ છે ભાગ અને પૂર્ણ, એમાં આજે તમારી સ્વાપોથીમાં જે પેજ નંબર 47 આપેલા છે એમાં તમારે આપણે જે એ પ્રશ્ન નંબર 5 છે એ જોવાનો છે. પ્રભ એમાં શું કહે છે કે જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરો, માત્ર તમારે આમાં જે કીધું છે એ પ્રમાણે તમારે આ જે આકૃતિઓ દોરીને આપેલી છે, તમને પાછળ 1 2 3 4 5 6 7 અને 8 આકૃતિ આપેલી છે, એમાં કીધું એ પ્રમાણે માત્ર તમારે રંગ જ પૂરવાના છે. હવે કઈ રીતે તો જોવો. નંબર 1 જો એમાં જે આકૃતિ તમને દેખાય છે એમાં એ આકૃતિના કુલ સરખા ભાગ તમને જો 5 ભાગ કરીને આપેલા છે. જો નીચે શું કીધું છે કે નીચે તમને કીધું 3/5 વાદળી રંગ, એટલે કે અહીંયા જો જેટલા કુલ ભાગ હોય અહીંયા આપણને આકૃતિમાં આપણે જેટલા ભાગમાં રંગ પૂરવાનો છે એ આપણને અહીંયા અપૂર્ણાંકના સ્વરૂપમાં એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં આપણને આપી દીધું છે. તો કે 3/5 જેટલો ભાગ થાય એમાં વાદળી રંગ પૂરવાનો છે. એનો મતલબ શું થયું કે જો કુલ ભાગ 5 છે, 5 માંથી ઉપર કેટલા છે જ્યાં કુલ ભાગ હોય ક્યાં લખીએ છીએ નીચે છેદમાં, અને એ કુલ ભાગમાંથી જેટલા પણ ભાગમાં આપણે રંગ પૂરવાનો છે એટલે કે જેટલા ભાગ લેવાના છે એ આપણે ક્યાં લખીએ છીએ અંશમાં. તો જો કે કુલ ભાગ 5, તો 5 માંથી 3 ભાગમાં આપણે વાદળી રંગ પૂરવાનો છે. તો અહીંયા તમને જે 5 ભાગ આપેલા છે એ 5 ભાગમાંથી તમે કોઈ પણ 3 ભાગમાં તમારે વાદળી રંગ પૂરવાનો છે. ત્યાર પછી નંબર 2 જુઓ, એમાં જે તમને વર્તુળની આકૃતિ આપેલી છે એમાં જો કુલ ભાગ કેટલા છે 8 છે, અને એમાંથી ઉપર કેટલા છે 5, તો 8 માંથી કોઈ પણ 5 ભાગમાં લાલ રંગ પૂરવાનું છે. ત્યારબાદ નીચે જો નંબર 3 માં, તો એમાં જે આકૃતિ છે એના કુલ ભાગ 9 કરેલા છે, બરાબર કુલ ભાગ 9 કરેલા છે. હવે ત્યાં આપણે 2 રંગ પૂરવાના છે, એક તો લાલ અને એક તો લીલો. તો કે 3/9 માં લાલ રંગ અને 3/9 માં લીલો રંગ, કે જ્યાં કુલ ભાગ 9 છે, 9 માંથી કોઈ પણ 3 ભાગમાં કોઈ પણ 3 ચોરસમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. અને ત્યારબાદ હવે 3 જે બોક્સમાં તમે લાલ રંગ પૂરો તો છેલ્લે 6 બોક્સ વધે, એ 6 બોક્સ માંથી જો 3/9 એટલે 9 માંથી પાછા કોઈ પણ 3 માં કયો રંગ પૂરવાનો છે લીલો, એટલે 9 માંથી કોઈ પણ 3 માં લાલ રંગ, 9 માંથી કોઈ પણ 3 માં લીલો રંગ, અને એ સિવાયના વધતા 3 એ કેવા રહેશે ખાલી રહેશે એ પ્રમાણે. ત્યાર પછી છે નંબર 4. તો હવે નંબર 4 માં જો અહીંયા કે આકૃતિ જે છે એમાં આપણને કુલ 6 ભાગ કરીને આપેલા છે, અને આપણને નીચે કીધું છે કે 1/3 જેટલા ભાગમાં નારંગી રંગ પૂરવાનો છે અને 1/3 જેટલા ભાગમાં કાળો રંગ પૂરવાનો છે. હવે જો આપણને પ્રશ્ન થાય કે 1/3, તો અહીંયા તો જે છે એ આપણને કુલ ભાગ 3 નથી પણ કેટલા છે, કુલ ભાગ 6 છે. એટલે કે તો એ આપણને પ્રશ્ન એમ થાય કે આપણે અહીંયા જે છે એ કુલ ભાગ 6 હોવા જોઈએ, એટલે કે છેદમાં જે 3 છે કે 1/3 અને 1/3 કે 3ની જગ્યાએ શું હોવા જોઈએ 6 હોવા જોઈએ. હવે અહીંયા જો હવે જે આવી રીતે તમને આપેલું હોય પેલા એક વાર આપણે ચેક કરી લેવાનું કે કુલ ભાગ જેટલા આકૃતિમાં છે એટલા તમને છેદમાં લખીને આપેલા છે, તો તમે સીધું જ કરી શકો. પણ અહીંયા એવું નથી, બરાબર. તો જો કુલ ભાગ કેટલા છે 6 છે, હવે આપણને સીધી ખબર નથી પડતી કે આપણે 6 ભાગમાંથી કેટલા ભાગમાં નારંગી રંગ પૂરવો અને કેટલા ભાગમાં કાળો રંગ પૂરવો. જ્યારે અહીંયા 3 છે, તો હવે જો કુલ ભાગ કેટલા છે 6, તો આપણે 3 ને અહીંયા 6 કરવા માટે 3 ને કોની સાથે ગુણવા પડે, તો કે 2 સાથે ગુણવા પડે, તો 3 × 6 થાય. તો આપણે અહીંયા આપણે નિયમ છે કે છેદમાં જે સંખ્યા વડે ગુણો અંશ ને પણ એ સંખ્યા વડે ગુણવાના, કે 1 ને પણ 2 વડે ગુણવાના. પછી સેમ આપણે અહીંયા જે કાળો રંગ છે એમાં કે આપણે અહીંયા કુલ ભાગ 6 છે, તો છેદમાં 6 હોવા જોઈએ, તો અહીંયા આપણે 6 નથી, તો 6 કરવા માટે 3 ને 2 સાથે ગુણવા પડે, તો 1 ને પણ 2 સાથે ગુણવા, 1 × 2 એટલે 2, 3 × 2 6, 1 × 2 એટલે 2, 3 × 2 6. તો જો હવે 6 નીચે દેખાય છે કુલ ભાગ 6 અને છેદમાં 6, એટલે જ્યારે આવી રીતે તમને આપેલું હોય કે કોઈ પણ આકૃતિમાં જેટલા કુલ ભાગ હોય એટલા કુલ ભાગની સંખ્યા તમને નીચે જ્યારે છેદમાં લખીને આપેલી ન હોય ત્યારે આ રીતે તમારે ગુણાકાર કરીને કરવું પડે, કે જેટલા કુલ ભાગ હોય એટલા કુલ ભાગ તમારે કોઈ પણ સંખ્યા સાથે ગુણીને બનાવવાના.
જેમ કે અહીંયા આપણે આકૃતિમાં કુલ ભાગ 6 આપેલા છે જો કુલ ભાગ 9 આપેલા હોય તો આપણે અહીંયા 3 છે તો આપણે 9 કરવા માટે 3 ને કોની સાથે ગુણવા પડે જેમ આપણે 6 કરવા માટે 3 ને 2 સાથે ગુણ્યા એમ 9 કરવા માટે 3 ને 3 સાથે ગુણવા પડે તો 3 ને 3 સાથે ગુણો તો અહીંયા ઉપર જે સંખ્યા હોય એને પણ એ સંખ્યા વડે ગુણવા ના તો એ જો 6 દેખાય છે તો હવે કોઈ પણ કુલ ભાગ 6 કુલમાંથી કોઈ પણ બે ભાગમાં કયો રંગ પૂછો નારંગી રંગ અને કુલ 6 માંથી કોઈ પણ બે ભાગમાં કયો રંગ પૂછો કાળો રંગ તમને ન સમજાય તો આ તમારે અહીંયા સાથે લખી લેવાનું છે બરાબર ત્યાર પછી છે નંબર 5 તો નંબર 5 માં જો કે જે આકૃતિ આપેલી છે એના કુલ ભાગ કેટલા છે ત્યાં જો કુલ ભાગ 20 છે જો કે આપણે જે નંબર 5 ની આકૃતિ જે આપેલી છે એમાં કુલ ભાગ કેટલા છે 20 છે જ્યાં તમને નીચે અહીંયા આપણે માપ આપેલા છે એમાં પણ જો છેદમાં 20 છે તો આપણે કાઈ ફેરફાર કરવાની જરૂર નથી ફેરફાર આવો ક્યારે આવી ગણતરી ક્યારે કરવી પડે જ્યારે કુલ ભાગ હોય એ છેદની સંખ્યા બે સરખી ન હોય ત્યારે બે સરખું હોય ત્યારે કાઈ કરવાની જરૂર નથી હવે જો ત્યાં આપણે 3 રંગ પૂરવાના છે સૌથી પહેલું કે 4 ના છેદમાં 20 ભાગમાં જાંબલી રંગ 10 ના છેદમાં 20 ભાગમાં વાદળી રંગ અને 6 ના છેદમાં 20 ભાગમાં લીલો રંગ એટલે કે કુલ ખાના 20 છે 20 માંથી કોઈ પણ 4 ખાનામાં કોઈ પણ 4 બોક્સમાં જાંબલી રંગ પૂરવાનો છે ત્યારબાદ 20 માંથી કોઈ પણ 10 ભાગમાં 10 બોક્સમાં વાદળી રંગ પૂરવાનો છે અને ત્યારબાદ 20 માંથી કોઈ પણ 6 ભાગમાં 6 બોક્સમાં લીલો રંગ પૂરવાનો છે ત્યાર પછી નંબર 6 જુઓ હવે તેમાં આકૃતિ જે છે એના કુલ ભાગ કેટલા છે જો 12 છે બરાબર કુલ ભાગ કેટલા છે 12 હવે જો એમાં કીધું છે કે 4 ના છેદમાં 12 ભાગમાં લાલ કાળો રંગ 1 ના છેદમાં 2 ભાગમાં લાલ રંગ અને 2 ના છેદમાં 12 ભાગમાં પીળો રંગ તો જો કુલ ભાગ 12 છે પણ આપણે અહીંયા અલગ અલગ 3 રંગ પૂરવાના છે પણ જો જ્યાં કાળો રંગ પૂરવાનો છે એમાં આપણે કીધું છે કે 4 ના છેદમાં 12 એટલે કે કોઈ પણ 12 બોક્સમાંથી કોઈ પણ 4 માં કાળો રંગ પૂરવાનો છે ત્યાર પછી લાલ માં જો અહીંયા 1 ના છેદમાં 12 નથી પણ 1 ના છેદમાં 2 છે તો આપણે જ્યાં 2 છે ત્યાં 12 કરવા પડશે ઉપર જે આપણે કર્યું હતું એમ તો 1 ના છેદમાં 2 એટલે આપણે ખબર નથી પડતી કે આપણે 12 માંથી કેટલા બોક્સમાં લાલ રંગ પૂરવો તો આપણે હવે અહીંયા 12 કરવા છે 2 ની બદલે કુલ ખાના કેટલા છે 12 છે તો આપણે અહીંયા છેદમાં 12 હોવા જોઈએ 12 નથી તો 12 કરવા માટે આપણે 2 ને કોની સાથે ગુણવા પડે કઈ સંખ્યા સાથે ગુણવા પડે તો કે 2 ને આપણે 6 સાથે ગુણી 2 6 તો 12 થઈ જાય બરાબર 2 ને આપણે 6 સાથે ગુણ્યા તો ઉપર 1 ને પણ 6 સાથે ગુણવા ના એટલે જો 1 ગુણ્યા 6 1 6 6 2 6 12 તો જો હવે આપણે શું મળે છે 12 થઈ ગયા તો કે 12 માંથી કોઈ પણ 6 ખાના કેટલા 12 માંથી કોઈ પણ 6 ખાનામાં લાલ રંગ પૂરવાનો છે આ ગણતરી તમારે લાલમાં કરી લેવાની છે લખી લેવાનું છે કે 6 ના છેદમાં 12 એટલે 12 ખાનામાંથી કોઈ પણ 6 ખાનામાં લાલ રંગ પૂરવાનો છે ત્યાર પછી છે 2 ના છેદમાં 12 તો અહીંયા તો 12 છે જ 12 છે તો 12 કરવાની જરૂર નથી જ્યાં 12 નથી ત્યાં 12 કરવાના છે તો એમાં જો કુલ 12 ખાનામાંથી કોઈ પણ બે બોક્સમાં પીળો રંગ પૂરી લેવાનો છે ત્યારબાદ જો નંબર 7 તો એમાં જે કુલ આકૃતિ છે એના કુલ ભાગ કેટલા છે 16 છે હા 16 છે હવે જો એમાં 4 ના છેદમાં 16 ભાગમાં વાદળી રંગ એટલે કે 16 માંથી કોઈ પણ 4 માં વાદળી રંગ ત્યારબાદ 8 ના છેદમાં 16 ભાગમાં ગુલાબી રંગ એટલે કે 16 માંથી કોઈ પણ 8 બોક્સમાં ગુલાબી રંગ અને 4 માંથી 16 ભાગમાં ચીકણી રંગ એટલે કે તમે જે લાકડા કલર કયો છો જે જેવી બજરનો રંગ હોય છે લાકડા અને ચીકણી રંગ કહેવાય તો કુલ 16 ખાનામાંથી કોઈ પણ 4 ખાનામાં ચીકણી રંગ પૂરવાનો છે ત્યારબાદ નંબર 8 જો તો એમાં પણ આકૃતિના કુલ ભાગ 16 છે તો જો બધે તમને ભાગમાં નીચે છેદમાં 16 16 16 દેખાય છે તો ત્યાં કાઈ પણ આવી ગણતરી કરવાની જરૂર નથી હવે એમાં જો કે 2 ના છેદમાં 16 ભાગમાં પીળો રંગ એટલે કે 16 ખાનામાંથી કોઈ પણ 2 બોક્સમાં પીળો રંગ પછી 8 ના છેદમાં 16 ભાગમાં જાંબલી રંગ એટલે કે 16 ભાગમાંથી કોઈ પણ 8 બોક્સમાં જાંબલી રંગ અને 6 ના છેદમાં 16 ભાગમાં લીલો રંગ એટલે કે 16 બોક્સમાંથી કોઈ પણ 6 બોક્સમાં લીલો રંગ પૂરવાનો છે એટલે આ રીતે તમારે રંગ પૂરીને આ પ્રશ્ન જે છે જાતે કરવાનો છે આમાં તમે ન સમજાય તો વાલીઓની મદદ લઈ શકો છો અને આ ગણતરી જે છે એ તમે એ વિડીયોમાં જોઈને કરી શકો છો એટલે તમારે આમાં લખી લેવાનું છે
ત્યાર બાદ છે નંબર 6 જે પ્રશ્ન નંબર 6 છે એ હવે આપણે જોવાનો છે એમાં શું કહે છે કે નીચે આપેલી વસ્તુઓમાંથી રંગ પૂરેલી વસ્તુઓ અને રંગ પૂર્યા વગરની વસ્તુઓ ને ત્યાં અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો અહીંયા અપૂર્ણાંક સ્વરૂપે એટલે શું કે આપણે જે અંશ અને છેદના સ્વરૂપમાં લખીએ છીએ કે 8 ના છેદમાં 16 2 ના છેદમાં 10 એ સંખ્યાઓને કેવું સ્વરૂપ કહેવાય છે અપૂર્ણાંક કહેવાય છે શું કહેવાય છે આવી જે અંશ અને છેદવાળી સંખ્યાને શું કહેવાય છે અપૂર્ણાંક કહેવાય છે તો અહીંયા જો આપણને જે કઈ વસ્તુઓ આપેલી છે એ વસ્તુઓ આપણને એમાં જે અમુક વસ્તુઓ છે એ આપણે રંગ પૂરેલી આપેલી છે ને અમુક વસ્તુઓ રંગ પૂર્યા વગરની આપેલી છે તો આપણે જેટલી વસ્તુઓ રંગ પૂરેલી છે અને જેટલી વસ્તુઓમાં રંગ નથી બરાબર એ બે ને આપણે અલગ અલગ રીતે અહીંયા અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવાની છે કે કુલ વસ્તુ કેટલી છે કુલ વસ્તુ ક્યાં લખાય છેદમાં કુલ વસ્તુમાંથી કેટલી વસ્તુ એવી છે કે જેમાં રંગ પૂરેલો છે અને કેટલી વસ્તુ એવી છે કે જેમાં રંગ પૂરેલો નથી તો આપણે પેલું કરીએ કે પેલું ચિત્ર જે છે જો મેં કુલ વસ્તુ કેટલી છે તો કે 1 2 3 4 5 6 અને 7 કુલ વસ્તુ કેટલી છે 7 7 ક્યાં લખાશે છેદમાં હવે જો પેલું જે છે એમાં આપણે રંગ એ પૂરેલી વસ્તુઓને લખવાની છે અને બીજું છે એમાં રંગ એ પૂર્યા વગરની કે જે વસ્તુઓ ખાલી છે એને લખવાની છે તો હવે જો રંગ પૂરેલી કુલ વસ્તુ 7 છે 7 માંથી રંગ પૂરેલી કેટલી છે 1 અને 2 તો 2 ક્યાં આવશે અંશમાં 2 ના છેદમાં 7 જેટલા ભાગમાં રંગ પૂરેલો છે ત્યાર પછી રંગ એ પૂર્યા વગર એમાં કુલ વસ્તુ તો 7 જ રહેશે કેમ કે કુલ વસ્તુ 7 ની 7 જ છે હવે એમાં કેટલી વસ્તુ એવી છે કે જેમાં રંગ પૂરેલો નથી તો 1 2 3 4 અને 5 આ 5 વસ્તુ એવી છે કે જેમાં રંગ પૂરેલો નથી તો 5 ના છેદમાં 7 જેટલી વસ્તુઓમાં રંગ પૂરેલો નથી ત્યાર પછી નંબર 2 તો એમાં જો કુલ વસ્તુ કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 કુલ વસ્તુ 10 તો 10 ક્યાં લખાશે છેદમાં એમાંથી રંગ પૂરેલી વસ્તુ કેટલી છે તો કે 1 2 3 4 અને 5 5 વસ્તુમાં રંગ પૂરેલો છે 5 ના છેદમાં 10 જેટલી વસ્તુમાં રંગ પૂરેલો છે કેટલી વસ્તુમાં રંગ પૂરેલો નથી તો કુલ વસ્તુ કેટલી છે 10 તો એ તો સરખું જ રહેશે બધી આ છેદ સરખો જ રહેશે માત્ર અંશમાં ફેરફાર થશે કેટલી વસ્તુઓ છે કે જેમાં રંગ પૂર્યો નથી તો 1 2 3 4 અને 5 એ 5 ના છેદમાં 10 જેટલી વસ્તુમાં રંગ પૂરેલો નથી ત્યારબાદ નંબર 3 જો કુલ વસ્તુ 1 2 3 4 5 અને 6 કુલ વસ્તુ છે 6 એમાંથી કેટલી વસ્તુમાં રંગ પૂરેલો તો કે 1 2 અને 3 વસ્તુમાં રંગ પૂરેલો છે એટલે 3 ના છેદમાં 6 જેટલી વસ્તુમાં રંગ પૂરેલો છે કેટલી વસ્તુમાં રંગ પૂરેલો નથી તો કે એમાં કુલ વસ્તુ તો 6 જ રહેશે કેટલી વસ્તુમાં રંગ પૂર્યો નથી તો કે 1 2 અને 3 વસ્તુમાં રંગ પૂર્યો નથી હવે ત્યારબાદ નંબર 4 માં કુલ વસ્તુ તો કે 1 2 3 4 5 6 7 અને 8 કુલ વસ્તુ છે 8 8 માંથી કેટલી વસ્તુમાં રંગ પૂરેલો છે તો કે 1 2 3 અને 4 વસ્તુમાં રંગ પૂરેલો છે અહીં હવે કેટલી વસ્તુમાં રંગ પૂરેલો નથી તો કુલ વસ્તુ તો 8 ની 8 જ રહેશે કેટલી વસ્તુમાં રંગ પૂર્યો નથી તો કે 1 2 3 અને 4 4 વસ્તુમાં રંગ પૂરેલો નથી એટલે આ રીતે આપણે કરવાનું છે કે જેટલી કુલ વસ્તુ હોય એ છેદમાં એમાંથી જેટલી વસ્તુ રંગ પૂરેલી છે જેટલી વસ્તુ રંગ પૂરેલી નથી એને આપણે અલગ અલગ રીતે અહીંયા અપૂર્ણાંકના સ્વરૂપમાં એટલે આ રીતે અંશ અને છેદના સ્વરૂપમાં લખવાનું છે આ તમારી સ્વાધ્યાયમાં આ પ્રશ્નને પૂરી લેવાનો છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ